શું કન્ટેન્ટ કયા આધાર સર આપ ગઈ તારીખ 27/21 ના આશરે 17:00 વાગે શું મળે અમારા ડિસ્ટર પીએસઆઈ તથા અન્ય એક પીએસઆઈ જણાવે છે એમને ખાનગીરે હકીકત મળે કે યુથ કોંગ્રેસના અમુક કાર્યકરો વિઠ્ઠલનગર ચાર રસ્તા ખાતે ગ્રીન પી બાબતેની ઝુંબેશ સંદર્ભે કોઈ આકસ્મિક કાર્યક્રમ કરનાર છે. જે બાબતે તેઓ બંદોબસ્તમાં હાજર હતા એ દરમિયાન યુથ કોંગ્રેસના એક રાહુલભાઈ પરમાર, કૌશિકભાઈ ચૌહાણ, વિપુલભાઈ રાજપરા, અરશદભાઈ અડિયલ, જયદીપસિંહ સોલંકી, બાબુભાઈ રૂપાણી તેમજ અન્ય એક બહેન એ રીતેના સાથીઓ યુથ કોંગ્રેસના કાર્યકરો આવી પોતે રોડ ઉપર વિઠ્ઠલનગર ચાર રસ્તા ખાતે બેસી જઈ ટ્રાફિકને અબ્સર્વ કરે અને તેઓ અલગ અલગ નામ લગાવતા હતા. પોલીસ ફોર્સને ઇરાદાપૂર્વક સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરી આંદોલન કરવા પ્રેરિત કરી શિસ્તબદ્ધ પોલીસ ખાતાના કર્મચારીઓને શિસ્ત ભંગ કરવા પ્રેરિત કરવા ચાલુ પ્રયત્ન કરતા હોય તમામ વિરુદ્ધમાં પોલીસ ઇન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન એક્ટ 1922ની કલમ 3 તથા આઈપીસી કલમ 283 મુજબની ફરિયાદ કરવામાં આવી. તેઓ આવી અને અલગ અલગ પ્રકારના નારા લગાવતા હતા કે જેનાથી શિસ્તબદ્ધ પોલીસ ખાતાના પોલીસ કર્મચારીઓ શિસ્ત ભંગ કરવા પ્રેરાય એવા પ્રયત્નો હતા જેથી તેઓના વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી. સાહેબ, ગુજરાતમાં પહેલી આ પ્રકારની આજે ગ્રેડની ફરિયાદ દાખલ થઈ છે. આ પ્રકારના ગુનામાં કયા પ્રકારની જોગવાઈ કાયદામાં હોય છે, કઈ પ્રકારની સજા હોય છે? 1922નો આ કાયદો છે અને એમાં 6 મહિનાની કેદની સજા તેમાં 200 રૂપિયાના દંડની જોગવાઈ છે. હાલ આમાં આરોપીઓની પણ અટક કરવામાં આવી છે કે કેમ? કઈ બધા હજી સુધી આરોપીની અટક કરવામાં આવી નથી. તપાસ કરવી ચાલુ છે, બાદમાં પુરાવા મળે તે આરોપીની અટક કરવામાં આવી. કોના તરફથી સૂચના હતી અને અમે અહીંયા સુધી વિરોધ આંદોલન કરવા પડ્યા હતા? કોંગ્રેસના નેતા, કોઈ પોલીસ કર્મચારી, કોના તરફથી અમને સૂચના મળી હતી આ કાર્યક્રમ કરવાના? હાલ તો તપાસ ચાલુ છે. એવું કે હજી તપાસ દરમિયાન કંઈ જાણ્યા હોય નથી કે કોઈ ને આગેવાની કી આવ્યા હોય. હાલ તપાસ ચાલુ છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.